કેવડિયા ખાતે 31મી ઓક્ટોબરે સરદાર પટેલની પ્રતિમાના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવી રહ્યા છે ત્યારે તેમની મુલાકાત પહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કેવડિયા પહોંચી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનનો રૂટ નક્કી થઈ ગયો છે ત્યારે પ્રદીપસિંહે હેલીપેડ, ફ્લાવર ઓફ વેલી, ટેન્ટ સિટી અને સભાસ્થળ એમ તમામ જગ્યાની મુલાકાત લીધી. તેમની સાથે ડીજીપી શિવાનંદ ઝા, આઈજી અભય ચુડાસમા સહિત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પીએમની મુલાકાત દરમિયાન 2 આઈજીપી સહિત કુલ 4000 જેટલા પોલીસકર્મીઓ ફરજ બજાવશે તો સમગ્ર વિસ્તાર ડુંગરાળ હોવાથી વન વિભાગ તેમજ ઘોડેસવાર પોલીસની પણ મદદ લેવાઈ છે. રેન્જ આઈજી અભય ચુડાસમાએ જણાવ્યું કે રાજ્યના પોલીસ વડાથી લઈ 5 એસપી, 50 પીઆઈ, 300થી વધુ પીએસઆઈ સહિત 4-5 હજાર પોલીસકર્મીઓનો કાફલો સુરક્ષામાં તૈનાત રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરાશે અને કોઈપણ વિરોધ પ્રદર્શન થશે તો તરત જ અટકાયત કરવામાં આવશે. ડ્રોન અને બટન જેવી તમામ સિસ્ટમ એલર્ટ રહેશે. પર્વતીય વિસ્તાર હોવાથી હવાઈ મારફતે થનારી સુરક્ષા અંગે પણ પ્રદીપસિંહે માહિતી મેળવી હતી. પ્રધાનમંત્રી હેલીપેડથી લેન્ડ થઈને પોઈન્ટ ટુ પોઈન્ટ જે જે વિસ્તારની અંદર જવાના છે એ ફ્લાવર વેલીનમાં, ટેન્ટ સિટીની અંદર, કાર્યક્રમના સ્થળે આ બધા જ સ્થળોની અમે મુલાકાત લીધી છે અને ઉત્તમ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે જેથી કરીને ક્યાંય કોઈ ચૂક ન રહી જાય એના માટે ખાસ આ રીતની નિરીક્ષણ મીટિંગનું આયોજન કરવામાં આવેલું. આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થવાનું છે ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ આજે ખાસ રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત લીધી હતી અને જે જે જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જવાના છે એ તમામ જગ્યા એટલે કે ફ્લાવર ઓફ વેલી, ટેન્ટ સિટી, જ્યાં મેઇન મંડપ ડોમ છે કે જ્યાં આગળ સભાને સંબોધવાના છે તે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્થળ છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થળની મુલાકાત કરી હતી. અને ખાસ કરીને આ પર્વતીય વિસ્તાર છે ત્યારે હેલિકોપ્ટર મારફતે એટલે કે હવાઈ નિરીક્ષણ મારફતે પણ અહીં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સુરક્ષાની દ્રષ્ટિએ કે અહીં કેવી રીતે સુરક્ષાનો બંદોબસ્ત વધારી શકાય. ખાસ કરીને પ્રદીપસિંહ જાડેજા આજે અહીં આવ્યા હતા અને ખાસ એ જ હેતુસર આવ્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સુરક્ષા છે એ સુરક્ષાને શક્ય તેટલી કેટલી વધારી શકાય. જય જોશી, જી મીડિયા, નર્મદા.